જય સરદાર, જય સરદાર, ભારત માતા કી જય. જય સરદાર, સાવા જય સરદાર, જય સરદાર. હાલો જાવા જો. શા માટે આવો વિચાર આવ્યો અને ભવ્ય મહોત્સવ ક્યારે છે, આખી વાત કરો ને ક્યાં ક્યાં મોકલી છે, ક્યાં મોકલવા? આ મૂર્તિ 147 છે. જ્યારે મારા 58 વર્ષ પૂરા થયા તે મને એવું લાગ્યું કે મારે જીવનમાં એવું કંઈક એક કાર્ય કરવું છે કે જે આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને જેને લોહ પુરુષ કહેવી છે કે આ દેશને એક કર્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની 58 મૂર્તિ મેકવી. પણ ત્યારે વિચાર એવો પણ આવ્યો કે જે વ્યક્તિની આપણે સરદારની મૂર્તિને સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ એના 147 વર્ષ થયા છે. તો એવું વિચાર્યું કે 147 મૂર્તિને સ્થાપિત કરી લાઠી બાબરા, અમરેલી જિલ્લા, જૂનાગઢ જિલ્લા, રાજકોટ, ભાવનગર, કોઈ પણ જિલ્લાની અંદર કોઈ પણ લોકો આવે, ઘણા જિલ્લાઓ, બધા જિલ્લામાં ગઈ છે મૂર્તિ, અને એ માટેથી બધા ગામની એકતા વધે એ હેતુથી જ આ કાર્યક્રમ કરેલો છે. અને જ્યારે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કરીને આ દેશની એકતા કરી છે એ હેતુથી કે ગામડે ગામડે સરદારની પ્રતિમા સ્થાપિત થાય અને ગામની એકતા વધે, ભાઈચારાથી બધા જીવે એ હેતુથી જ આ કાર્યક્રમ કર્યો છે. બીજો કોઈ આમાં છે નહીં. અને મને ભરોસો છે કે 31 ઓક્ટોબરે 147 મૂર્તિ સ્થાપિત થઈ અને એક સાથે જ બધાનું અનાવરણ થશે અને એ અત્યારે ગામોગામ મૂર્તિ જઈ રહી છે. અને આજ હાલમાં સમજી લો ને આજે લગભગ 80 ગામ સુધી તો પહોંચી જશે અને 100 ઉપરના ગામ લખાઈ ગયા, બાકીના 30-40 ગામ બાકી છે. એક ટૂંક સમયમાં 10 તારીખ સુધીમાં પૂરા કરી અને 31 ઓક્ટોબર 2022ના રોજ 147મી જન્મજયંતિ છે ત્યારે બધી મૂર્તિને સ્થાપિત કરી અને આ દેશને એક એવો મેસેજ આપશું કે અમે બધા એક છીએ અને એક થઈને રહેવા માગવી છીએ. અને સરદાર તો બધા માટે હંમેશા બધા સમાજના માટે એક ગૌરવભરું કહેવાય કે જે મહાત્મા ગાંધી છે, બાબા સાહેબ આંબેડકર છે, એમ સરદાર પણ એ બધા એક જ ગણાય. એટલે આ દેશના લોહ પુરુષને 31 ઓક્ટોબરે 147મો જન્મદિવસ ઉજવી અને બધાને ખૂબ ખૂબ આનંદ મળે એ હેતુથી કાર્યક્રમ છે.